त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणा त्वमेव त्वमेव सर्वं मम देव देवं दिव्य जीवननी ज्योत जगाहो आप कर्तार्थे आयुर्दिपावो मंगलमय सुख नित्य दिनारा जय घनश्याम जय करनारा जय घनश्याम जय सदाई प्रगट प्रत्यक्ष अक्षरधामना अधिपति श्री स्वामीनारायण भगवान प्रातस्मरणीय अबजी बापा से आपना गोपाल बापा निर्गुण बापा ईश्वर बापा श्री स्वामीनारायण गादिनाद्य आचार्य प्रवर धर्म धुरंधर सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण स्वामी बापा पूजनीय संत महानुभाव वाला पार्षदो तेमज आजे आपने बधाए आपना गुरुदेव श्री मुक्त जीवन स्वामी बापा स्मृति मंदिर में विराजमान थया तेने बंधु आजकाल करता 21 वर्ष बंधु प्रसार थे गया अने 21 मा वार्षिक पाठोत्सवना मंगल दिने आपने बधा आ भगवान बापा स्वामी बापा ना दरबार में एकत्र थया छे आजे आपना आमंत्रणनो स्वीकार करी गुजरातना अधिक सचिव उपरांत उर्दू भाषाना ख्यातनाम गजलकार माननीय श्री हर्षदभाई ब्रह्मभट्ट सहर्ष पधार्या छे तो तेमना माटे पण कहेवानुं मन थाय छे के हर्षभैर पधारिया प्रभुना दरबारमां हर्ष ब्रह्मभट्ट आपने आवकारे हरिराय हमारे दूसरे अतिथि महोदय हैं टैक्स कारोबारी के डायरेक्टर माननीय श्री एस के गुप्ता जी उनके बारे में हमको कहने का मन होता है गुप्त नाता है आपको प्यारे प्रभु के साथ गुप्ता जी आए यहाँ गाने को हरि गाए जिनको प्रभु जी से नाता है ऐसे प्रभु प्रेमी को यहाँ आने का मन होता है इसीलिए वे यहाँ पधारे हैं। आज आपने बधाए साथे मड़ी ने पाठोत्सव प्रसंगे गुरुदेव नो बंधु पूजन अर्चन आरतीना पण लावा लीधा आ मंगलकारी प्रसंगे देश परदेश में वसता तमाम बापाना बाळकोए
આજના બ્રહ્મયજ્ઞમાં અને આશીર્વાદમાં સાથે રાખવા પ્રાર્થના કરીશ. તો આપણે બધા સાથે મળી ભગવાન બાપા સ્વામી બાપાને પ્રાર્થના કરી કે તમામ બધા બાળકોને આજના બ્રહ્મયજ્ઞમાં અને આશીર્વાદમાં સાથેને સાથે જ રાખે. આજે બંધુ સ્મૃતિ મંદિર એટલે આપણા ઉપર સર્વોપરી સર્વ અવતારને અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને જે બંધુ આપણા ઉપર ઉપકાર કર્યા છે, આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાએ આપણા ઉપર જે બંધુ અગણિત ઉપકાર કર્યા છે, આજે બંધુ આપણે બધા ધર્મના માર્ગે ભક્તિના માર્ગે ચાલી રહ્યા છીએ એ બધી બલિહારી છે આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાની. એ ગુરુદેવના બંધુ આપણા ઉપર અગણિત ઉપકાર છે. માટે તો આપણે વારંવાર કહીએ છીએ કે અગણિત છે ઉપકાર, અગણિત છે ઉપકાર, અગણિત છે ઉપકાર, અગણિત છે ઉપકાર. મમ જીવનની કુળવાણીમાં આપે પરમ પ્રાવે અગણિત છે ઉપકાર સ્વામી બાપા, અગણિત છે ઉપકાર. એ ગુરુદેવના બંધુ આપણા સર્વ ઉપર અગણિત ઉપકાર છે. એમને જે બંધુ આપણા ઉપર ઉપકાર કરેલા છે તે ઉપકારોની સ્મૃતિ કરાવી બંધુ આપણે બધાએ શું કરવાનું છે? આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા સાથે પ્રેમનો સંબંધ બાંધવો બાંધવાનો છે. સ્વામિનારાયણ ભગવાને બંધુ આપણ સર્વને પ્રેમ ધર્મ સમજાવ્યો છે. ધર્મ ધર્મ સૌ કહે પણ ધર્મમાં ઘણો મર્મ છે. પ્રગટ પ્રભુના વચન પાડે તે જ પરમ ધર્મ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને બંધુ આપણને આ ધર્મ શીખવાડ્યો છે. શિક્ષાપત્રીમાં પણ ભગવાને બંધુ આપણને આદેશ આપ્યો છે કે યાવત જીવમ ચ શુશ્રુષા કાર્યા માતુર પિતુર ગુરોઃ રોગાર્તસ્ય મનુષ્યસ્ય યથાશક્તિ ચ મામ કહી. ભગવાન કે જ્યાં સુધી ભગવાન આપણને આ દેહમાં રાખે ત્યાં સુધી માતા પિતા ગુરુ અને રોગી માણસને બાપા કે એમની સેવા કરવી, અને આવી રોગી માણસની સેવા એ જ બંધુ શ્રી સ્વામિનારાયણ ભગવાને આપણને પરમ ધર્મ સમજાવ્યો છે. અને એ જ શ્રી સ્વામિનારાયણ ભગવાનના આદેશ અનુસાર બંધુ આજે આપણે એ આ સંસ્થા દ્વારા અનેક બંધુ આવી માનવ સેવાના અભિયાનો બંધુ થઈ રહ્યા છે. આપણે બધા બંધુઓ જાણીએ છીએ આજે પણ આ માનવ સેવા અભિયાન નિમિત્તે
कच्छ पंचमहाल गुजरात में बंधवु विविध क्षेत्र शालाओं में बंधु स्कूल बेग नोटबुक रमत गमतना साधन वितरण कर बंधु आयू है अने आजे पण बंधु ते उपरांत आ टिफिन सेवा निमित्ते 51,000 रुपयानु दान पण बंधु करवामां आव्युं। छात्रो बंधु शिक्षण क्षेत्रे आगळ ने आगळ वधुने वधु प्रगति करे कारण के आपना गुरुदेव जीवन प्राण स्वामी बापा ने बंधु शिक्षण बहु वालू हतुं। એટલા જ માટે આપના ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાએ પોતાના આશીર્વાદને એમ જણાવ્યું કે તમે અમને એક કપડું ઓછું આપજો, પરંતુ તમે તમારા બાળકને શિક્ષણ આપજો। કારણ કે શિક્ષણ બંધુ આપણને બહુ શીખવાડે છે, વિવેક વિચાર પ્રેમ અને લાગણીનો સંબંધ। જો બાપા કે જો ભગવાનને વિશે જો ખરેખરો પ્રેમ લાગણીનો સંબંધ જો બંધુ આપણે દૃઢ કરીએ તો આજે બંધુ આપણે ભગવાન બાપા સ્વામી બાપાના દરબારમાં એકત્ર થયા તે બંધુ આપણું સાર્થક થયું કહેવાય। આજે બંધુ એ છાત્રોને બંધુ પોતાના જીવનમાં એને બંધુ ઉન્નતિ થાય એટલા માટે બંધુ 5,00,000 રૂપિયા એ છાત્રાલય વિદ્યાર્થીઓને બંધુ સ્કોલરશીપ માટે બંધુ આપવામાં આવ્યા। બાળક બંધુ પ્રવાસ કરે, પોતાની બુદ્ધિનો બંધુ વિકાસ થાય, એમાંથી બંધુઓ પોતે અનેક પ્રકારના અનુભવ મેળવે અને અનુભવ મેળવી અને સાર સારનો બંધુઓ ગ્રહણ કરે એટલા માટે બંધુઓને એ બાળકોને પ્રવાસ યાત્રા માટે પણ બંધુ 3,00,000 રૂપિયાનો બંધુ અહીંયા દાન કરવામાં આવ્યું। તેમજ શ્રી મુક્ત જીવન સ્વામી બાપા રેસ્ક્યુ એકેડેમીને પણ બંધુ રૂપિયા 50,000 બંધુઓ દાન આપવામાં આવ્યું। તેમજ દરેક તેજસ્વી તાલાને બંધુ 1,000,000 રૂપિયાનું દાન આપવામાં આવ્યું અને બંધુ ગામડા વિકાસ પામે। જો દ્વાર બંધુઓ સારું હોય, પ્રવેશ દ્વાર સારું હોય તો બંધુ એમાંથી અનુમાન કરે કે આ ગામ સારું હશે। આપણા બધાને બંધુ ભારત દેશને ગુજરાતને નહીં પણ ભારત દેશને બંધુ આન શાન અને બાન જો બંધુ આપણે વધારવી હોય તો ખરેખરો બાપા કે પ્રેમ અને લાગણીનો સંબંધ જો બંધુ આપણે દૃઢ કરીશું તો જરૂર બંધુ ભારતની આન બાન શાનને બંધુ આપણે વધારી શકીશું। આજે બંધુ મોંઘેરા મહેમાનો અહીંયા પધાર્યા છે, એમનો સમય તો બહુ કિંમતી છે, છતાં પણ એ સમય કાઢીને અહીંયા આવ્યા છે તો આજના પ્રસંગે બહુ નહીં કહેતા કારણ કે એમને જવું છે એટલે એમનો ટાઈમ બહુ રોકતો નથી। પરંતુ આપણે બધાએ સાથે મળી હું બંધુ રાજકારણમાં મારે પડવું નથી, પરંતુ શ્રી સ્વામિનારાયણ ભગવાને જે શિક્ષાપત્રીમાં આદેશ આપ્યો છે કે રાજાએ પોતાની પ્રજાનું પુત્રની પેઠે પાલન કરવું જોઈએ તો બંધુ નરેન્દ્ર મોદી પણ શ્રી સ્વામિનારાયણ કોલેજના બંધુ સ્ટુડન્ટ એમણે બંધુ સ્વામી બાપાના આદેશને પોતાના જીવનમાં બંધુઓ ચરિતાર્થ કર્યો અને આજે બંધુ 11 વર્ષના બંધુ એમના નેતૃત્વ હેઠળ આજે ગુજરાતમાં બંધુ નહીં બંધુઓ કોઈ કરફ્યુ નહીં તોફાન નહીં પણ કંઈ, કેમ કે પ્રજા સુખી તો હું સુખી અને પ્રજા દુઃખી તો હું દુઃખી એ શ્રી સ્વામિનારાયણ ભગવાનના આદેશને બંધુ એ નરેન્દ્રભાઈએ પોતાના જીવનમાં બંધુઓ ચરિતાર્થ કર્યો છે, એ ભગવાનના આદેશને બંધુઓ ઝીલ્યો છે તેનું બંધુ આ પરિણામ છે। આજે સુખેથી એ ક્લેશ વિનાનું શાંતિમય બંધુઓ આપણે જીવન જીવીએ છીએ
એ બધી બલિહારી છે આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાની. તો આજના પ્રસંગે બંધુ બહુ નહીં કહેતા, આપણે બધા સાથે મળી ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાને માટે આપના જીવનમાં સારા કામો કરતા રહીએ. કે ડગલે પગલે સારા કામો સદાય કરતો ચાલો, સંતોને ભક્તોની સેવા મારો ધર્મ હું માનું. શ્રીજી તમે છો માતા પિતાને અમે તમારા બાળ, નિષ્દિન લેજો સ્વામી બાપા છોરોની સંભાળ, લેજો છોરોની સંભાળ. જીવનમાં બંધુ જો સારા કામો કરવું હોય તો બાપા કે સારા પુસ્તકોનું વાંચન કરવું જોઈએ. એટલા જ માટે બંધુ આજે અહીંયા એ કેટલાય પુસ્તકોનું બંધુ વિમોચન થવાનું છે, જે આપની સમક્ષ બંધુ અહીંયા મૂકવામાં આવ્યા છે. કારણ કે જો બંધુ સારા પુસ્તકનું જો વાંચન કરીએ તો સાચા અને સારા સંસ્કાર બંધુઓ પ્રાપ્ત થાય તેવા શુભાશયથી બંધુ એ આ પુસ્તકો બંધુ. આમ તો એની કિંમત તો કેટલી છે, 250 રૂપિયા બંધુ એની કિંમત છે. પરંતુ આવા પ્રસંગે બિલકુલ બંધુઓ ટોકન ભાવે બધા ભક્તોને બંધુઓ મળી શકે, પ્રાપ્ત થઈ શકે તેટલા માટે પણ બંધુઓ કેટલાય ભક્તો એમના સ્પોન્સર બની અને બંધુ એક એક પુસ્તક બંધુ 10-10 રૂપિયામાં કે 5-5 રૂપિયામાં બંધુ એ બધાને પ્રાપ્ત થાય. જેમ હમણાં દાદાએ વાત કરીને કે બંધુ એક આ પુસ્તક જો આપણે જો આપણા જીવનમાં ચરિતાર્થ કરીએ તો આપનું જીવન બંધુ ધન્ય બની જાય. તો આપણે બંધુ આવા સેવા કાર્ય કરી આપણા જીવનને બંધુ ધન્ય બનાવી એવી ભગવાન બાપા સ્વામી બાપા આપણે બધાને દિવ્ય બળ બુદ્ધિ અને શક્તિ આપે. આપણે બધાએ સ્મૃતિ મંદિરના પાટોત્સવ પ્રસંગે અહીંયા બંધુ એકત્ર થયા છીએ. આપણે બધાને આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા સાથે કેવો બંધુઓ પ્રેમ છે, કેવી બંધુઓ લાગણીનો સંબંધ છે તે તપાસવાનો બંધુ આજનો દિવસ છે. ભગવાને તો બંધુ આપણા ઉપર બહુ ઉપકારો કર્યા છે, પરંતુ આપણે ક્યારેય પણ એ ભગવાન બાપા સ્વામી બાપાના ઉપકારોને બંધુ ભૂલી જઈએ નહીં. જ્યારે જીવને બંધુ બુદ્ધિનો ઘમંડ આવે છે ત્યારે ભગવાન અને મોટાનું બંધુ ગમતું કરાતું નથી. બાપા કે જો ભગવાન અને મોટાનું ગમતું જો આપણે કરીએ, કારણ કે ભગવાન અને મોટા સાથે પ્રેમ અને લાગણીનો સંબંધ રાખવો હશે તો બાપા કે મનનું ગમતું મૂકવું પડશે. ભગવાન અને મોટા મનનું ગમતું મુકાવી અને ભગવાન અને મોટા પોતાના ગમતા પ્રમાણે જ્યારે વર્તાવે છે ત્યારે બંધુઓ આ જીવને એ કઠણ કરે છે. બીજું બંધુઓ કંઈ પણ કઠણ છે નહીં. છે ભાઈ તકલીફ છે કંઈ? ભાઈ સંતો અહીંયા બેઠેલા બધા ભક્તોને કંઈ પણ તકલીફ છે? બીજી શાંતિ છે. તકલીફ ક્યાં પડે છે? આપણે બધાને બંધુઓ ફાવે તેમ વર્તવું છે અને ભગવાન અને મોટા એ ફાવે તેમ આપણે વર્તવા દેતા નથી. આપણું મનનું ગમતું મુકાવી અને ભગવાન એ મોટા પોતાના ગમતા પ્રમાણે વર્તાવે છે ત્યારે બંધુ આપણે બધા ભગવાન અને મોટા પુરુષના જે આપના પર ઉપકારો છે તે બંધુ ઉપકારોને આપણે ભૂલી જઈએ છીએ. અને જ્યાં ઉપકારને ભૂલી ગયા ત્યાં બંધુ પછી પૂજ્ય ભાવ કે લાગણીનો ભાવ બંધુ કંઈ પણ રહેતો નથી. પછી તો બંધુ
જ્યાં પ્રેમ લાગણી અને પૂજ્યનો બંધવું ભાવ ન રહ્યો. એટલે સમજી રહેવાની કે તમારી બુદ્ધિ બંધવું, બુદ્ધિ બેર મારી ગઈ છે. અને પછી બુદ્ધિના ડાપણમાં અને ડાપણમાં બંધવું એટલો બધો પેલો કરોડિયો જેમ પોતાની જાળમાં બંધવું ગૂંચવાય તેમ બંધવું માનવી પોતાના બુદ્ધિના ડાપણે કરી અને બંધવું પોતાના ડાપણમાં પોતાના વિચારોમાં જ બંધવું પોતે પોતે ગૂંચવાયા કરે. અને તેણે કરી અને બંધવું એ સરસ મજાનું બંધવું આવું વાત કરીને કે વર્લ્ડ પીસ બંધવું આવું આપણે સ્થાન મળ્યું. તો એ વર્લ્ડ પીસ સ્થાનમાં બંધવું એ શાંતિ મેળવી શકતો નથી. અને બંધવું આવા પોતાના બુદ્ધિના ડાપણને કારણે બંધવું અશાંતનું વાતાવરણ સર્જાય છે અને તેના કારણે જ બંધવું એ પોતે પણ ક્લેશને પામે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન બાપા, સ્વામી બાપા તો બહુ દયાળુ છે, બહુ કૃપાળુ છે કે અમારા શરણે આવેલો કોઈ પણ જીવ ક્યારેય પણ બાપા કે ક્લેશને પામે નહીં. એટલા જ માટે જ્યારે આપણા ઈષ્ટ ઉપાસદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન ગઢપુર મધ્ય બિરાજમાન હતા, શ્રી સ્વામિનારાયણ ભગવાનની પાસે સંતો હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી, ત્યારે આપણા મુક્તાન સ્વામીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે હે પ્રભુ, ઓહો, આ જીવને સર્વોપરી સર્વ અવતારના અવતારે શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રાપ્તિ થવી એ તો અતિ દુર્લભ છે. જે વસ્તુ દુર્લભ છે એ ભગવાનની પ્રાપ્તિ થઈ ત્યારે બંધુ એથી બીજો આપણા જીવનમાં બંધુ બીજો લાભ કયો છે? બીજો કોઈ પણ લાભ છે નહીં. મોટા મોટો લાભ કહો તો આપણને બંધુ સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન મળ્યા કે જેને બંધુ એના દર્શન કોને છે? ધામમાં મુક્તોને જ છે. બીજા કોઈને પણ બંધુ એ ભગવાનના દર્શન છે નહીં. એટલા જ માટે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા એમના કીર્તનમાં કહે છે કે મૂર્તિ કેવી મળી તેનો ખ્યાલ કરો, શ્રીજી સર્વોપરી તેનો ધ્યાન ધરો, મૂર્તિ કેવી મળી હે મૂર્તિના દર્શન ધામે, મુક્ત સહુને થાય છે આલોકમાં આશ્રિત પામે, અન્ય હારી જાય છે એવા દુર્લભ સુલભ હરિ મહેર કરો, એવા દુર્લભ સુલભ હરિ મહેર કરો, મૂર્તિ કેવી મળે તેનો ખ્યાલ કરો, શ્રીજી સર્વોપરી તેનું ધ્યાન ધરો, મૂર્તિ કેવી મળે. મુક્તાન સ્વામી બંધુઓ શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રશ્ન પૂછે છે કે હે પ્રભુ, ઓ આવા ભગવાન આપ અમને મળ્યા, આવી આપને પ્રાપ્તિ થઈ, આથી જીવના બીજો કોઈ પણ લાભ નથી અને આથી બીજો આનંદ પણ બીજો કોઈ છે નહીં, તો પણ આવા મોટા આનંદને મૂકી અને તુચ્છ પદાર્થને માટે ક્લેશને કેમ પામે છે? કે છે આ પ્રશ્ન છે કે છે. ત્યારે સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન કહે છે કે મુક્તાન સ્વામી લ્યો, એનો ઉત્તર ભગવાન કે અમે કરીએ કે છે. જે પરમેશ્વરના વચનને મૂકી અને જ્યારે આડો અવળો ડોલે છે ત્યારે ભગવાન કે ક્લેશને પામે છે કે છે. જો વચનને વિશે રહે તો એ ભગવાનનો આનંદ છે,
તેવા આનંદમાં જ બંધુઓ રહે. જેટલું ભગવાનનું વચન લોપે છે તેટલો જ બંધુઓ તેને ક્લેશ થાય છે. એ જ શ્રી સ્વામિનારાયણ ભગવાન બંધુ આપણ સર્વને આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા રૂપે આપણને મળ્યા. એટલા જ માટે સંતો ભક્તો ગાય છે ને કહે છે ને, આજ મળ્યા છે, આજ મળ્યા છે, આજ મળ્યા છે, મને મળ્યા છે ઘનશ્યામ સ્વામી બાપા, આજ મળ્યા છે. રૂડાને રૂપાળા, રૂડાને રૂપાળા, રૂપાળા રૂપાળા રૂપાળા, રૂડાને રૂપાળ પ્રેમ નિશેરો છોડે રે, પ્રેમ નિશેરો છોડે. રૂડા ગાલ રૂપાળા, રૂડા ગાલ રૂપાળા, રૂપાળા રૂપાળા રૂપાળા, રૂડા ગાલ રૂપાળા ભવના બંધન તોડે હે, ભવના બંધન તોડે, એ તો ભવના બંધન તોડે. આજ્ઞા છે, આજ્ઞા છે, આજ્ઞા છે રે, મને મળ્યા શ્રી ઘનશ્યામ સ્વામી બાપા, આજ મળ્યા છે. શ્રીજી બાપા સ્વામી સ્વરૂપમાં, શ્રીજી બાપા સ્વામી સ્વરૂપમાં, હે જરા ના કરતા, હે જરા ના કરતા, શ્રીજી સ્વરૂપ છે સ્વામી મારા, શ્રીજી સ્વરૂપ છે સ્વામી મારા, એમ કહેતા ન ડરતા તમે, એમ કહેતા ન ડરતા. આજ્ઞા છે, આજ્ઞા છે, આજ્ઞા છે રે, મને મળ્યા શ્રી ઘનશ્યામ સ્વામી બાપા, આજ મળ્યા છે. આવો જો બંધુ ગુરુદેવનો મહિમા સમજાઈ જાય તો બંધુઓ અમે ત્યાગી તો ત્યાગી અને ગ્રસ્ત હો તો એ ગ્રસ્ત ક્યારેય પણ બંધુઓ ભગવાનના વચનને લોપે નહીં. એટલા જ માટે શ્રી સ્વામિનારાયણ ભગવાન વતનાવતમાં કહે છે કે ત્યાગીને જે આજ્ઞા કરી છે તે પ્રમાણે ત્યાગીને રહેવું, અને ગ્રસ્તને જે પ્રમાણે આજ્ઞા કરી છે તે પ્રમાણે ગ્રસ્તને રહેવું. તેમાં જેટલો ફેર પડે છે તેટલો બાબા કે ક્લેશ થાય છે. અને આ વાતને બંધુઓ ચેતવણી આપતા આપના નિષ્કુળાનંદ સ્વામી વચન વિધિમાં બંધુઓ આપણને આ વાત સમજાવે છે કે વચન વાળાનું લોપીને લબાડજી, પાપે પ્રવર્તે છે જે પાપના પાડજી, ભાંગી ભૂસાળી વચનની વાડજી, પછી જ્યાં ત્યાં થાય હાડ હાડજી, હાડ હાડ થાય છે હરિ વિમુખ વર્તતા વચનથી બારણે, જ્યાં ત્યાં જડે છે જૂતિયા એવું કરે છે શિયા કારણે, આલોકે પરલોકે આબરું જેની જડે નહીં જરા જેટલી, ભવમાં જે ભૂંડાઈ રહી છે પાપી પામે છે તેટલી. જે બંધુઓ ભગવાન બાપા સ્વામી બાપાનું વચન લોપે તેને બંધુઓ નિષ્કળાન સ્વામી કેવો કહે છે, લબાડ કહે છે. એ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં બંધુ એ તિરસ્કારને પામે છે અને મૂળમાં શું મળે,
જોડા જૂતિયા મળે છે અને પછી એની આ લોકમાં અને પરલોકમાં બંધવું કંઈ કુડીની પણ કિંમત રહેતી નથી. અને આ લોકમાં જેટલી ભૂંડાઈ છે તેને આ નિષ્કુરાન સ્વામી કહે છે, ભગવાન અને મોટા પુરુષના વચન પ્રમાણે વર્તતો નથી. જેને ભગવાન પ્રત્યે બંધવું પ્રેમનો સંબંધ નથી, લાગણીનો સંબંધ નથી, આદર ભાવનો સંબંધ નથી, તેને તો નિષ્કુરાન સ્વામી બંધવું પાપી કહે છે. શું કહે છે? પાપી છે કહે છે. માટે જેને આ લોક અને પરલોકમાં શાંતિ અને આનંદ મેળવવો હોય તેને તો ભગવાન બાપા સ્વામી બાપાના વચનમાં બંધવું વર્તવું, અને જે ભગવાન બાપા સ્વામી બાપાના વચન પ્રમાણે વર્તે છે તે જ સંતો ભક્તો બંધવું એ ગાય છે ને કહે છે, ઓ સ્વામી બાપા મળ્યા છે મુને આનંદ ઉર ઉભરે, ઓ સ્વામી બાપા મળ્યા છે મુને આનંદ ઉભરે, દિવ્ય અંગોથી ઉદમ સૌને સુખિયા કરે, ઓ સ્વામી બાપા મળ્યા છે મુને આનંદ ઉર ઉભરે, અક્ષરધામે વાલી રાજે આજ સ્વયં તો ફરે, પ્રેમી જનોના પ્રેમને પૂરવા મનુષ્ય રૂપ વિચરે, સ્વામી બાપા મળ્યા છે મુને આનંદ ઉર ઉભરે, ઓ સ્વામી બાપા મળ્યા છે મુને શાંતિમય જીવન જીવવું હોય તો માતા પિતા વડીલો તેના પ્રત્યે બધું જો આપણે આદરભાવ રાખીએ તો તમારો સંસાર શાંતિમય અને આનંદમય બંધુ પસાર થાય. તો એટલા માટે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા કહે છે કે જો તમારે પણ ગ્રસ્તાશ્રમમાં જો શાંતિ પ્રાપ્ત કરવી હોય, શાંતિમય જીવન જીવવું હોય, આનંદમય જીવન જીવવું હોય તો માતા પિતા વડીલો અને ઘરમાં એકબીજા પ્રત્યે બંધુ જો આપણે આદરભાવ રાખીશું ને કેળવીશું તો ગ્રસ્તાશ્રમમાં પણ બાપા કે તમને એ શાંતિ અને આનંદ તમને પ્રાપ્ત થશે. એટલા જ માટે સમાજમાં આવી તે બંધુઓ એ સદાયને માટે શાંતિ અને આનંદ પ્રવર્તતે વર્તે. એટલા જ માટે શ્રી સ્વામિનારાયણ ભગવાને બંધુઓ આપણ સર્વને સદાચારરૂપી બંધુઓ ધર્મની બંધુઓ શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્થાપના કરી છે. તેમાં બંધુઓ માનવ સેવા પરોપકાર વગેરે બધી વાત બંધુઓ શ્રી સ્વામિનારાયણ ભગવાને આપણને સમજાવી છે. કેવળ બંધુઓ ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જો સૌ જો ભગવાનના બંધુઓ આદેશને અનુસરે તો બાપા કે જે ભગવાનના આદેશને અનુસરે છે તે જ બાપા કે સનાતન ધર્મ છે અને એ જ સર્વને બંધુઓ પાળવાનો છે. અને આવા સનાતન ધર્મને સર્વભાવન માનવને માટે બંધુઓ શ્રી સ્વામિનારાયણ ભગવાને એ સ્વરચિત આચાર સંહિતામાં બંધુઓ ભગવાને બધી વાત સમજાવી છે
कि देवता तीर्थ विप्राणां साधुनां च सतामपि वेदानां च न कर्तव्या निंदा सव्या नहीं क्वचि। से स्वामी भगवान के से सर्वे प्रति आदर भाव राखो, देवता तीर्थ विप्रो साध्वी एले पतिव्रता स्त्री संत वेद एने बंधुओं क्यारे पण निंदा करवी नहीं। कोईनी बंधु एटला माटे भगवान कोईनी ग्राम्य वार्ता पण न करवी, कोईनी बापा की कुथली पण न करवी। नवरा बैठे एटले शू करें, आ आवो छे, आ तेवो छे, आ गवो छे, पण पोते केवो छे? तू जेने निंदा कुथली करे छे तू ज पोते एवो छे। पेलो तू तारा रूप ने जो, तारा रूप ने बापा के ओळख के छे। भगवान तो बंधु आपने सर्वे प्रत्ये बंधु आदर भाव राखवानो बंधु भगवान आपने शीखवाड्यो छे। क्यारे पण कोईनी पण निंदा करवी नहीं, अने कोईनी बंधु निंदा करतो होय तो निंदा एनी पासे बेसीने बापा के सांभळवी नहीं। परंतु बापा के आजनो जे माणस छे ए मायाना अने व्यसनना नशामां एटलो बधो बंधुओ खोवाई गयो छे के पोतानो धर्म बंधुओ भूली गयो छे। अने आ बधा जे विदेशी तत्वो कैफी तत्वो बंधु ए भारतमां व्याप करीने आपणे बंधु ए माय कांगला बंधु बनावी रह्या छे। अपना गुरुदेव जीवनपरायण स्वामी बापाए तो बंधु आपने क्यारे पण आपना जीवन में माय कांगला रही ज नहीं। श्री स्वामीनारायण भगवाने बंधुओं समझावेलो अने प्रवर्तावेलो जे धर्म तेने मेळवो हो तो बापा के जे आ पश्चिमी जे जो नशो छे तेनो बापा के त्याग करवो पड़े। अरे बस शू जोईए छे, बस टॉप टिप जोईए छे, बधाने શું જોઈએ છે? બસ ફાવે તેમ ખાવું, ફાવે તેમ પહેરવું, ફાવે તેમ બોલવું, ફાવે તેમ રહેવું। કોઈને પણ બંધુ શિખામણની વાત કહીએ તો તો બંધુ કોઈને પણ ગમતી નથી। શ્રી સ્વામિનારાયણ ભગવાન કહે છે જો આપણે સારા રહેવું હોય, શાંતિમય અને આનંદમય બાપા કે જીવન પસાર કરવું હોય તો બાપા કે પશ્ચિમી જે નશો છે તેનો બાપા કે ત્યાગ કરવો પડશે। કારણ કે આપણને બંધુ આ ભારત ભૂમિ જે મળી છે આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાએ પણ આપણને સમજાવ્યું છે કે ભારત ભૂમિ જેવી બંધુ બીજી કોઈ ભૂમિ નથી, ભારત દેશ જેવો બીજો કોઈ દેશ નથી। જુઓ ને બંધુઓ કેવી સુખ શાંતિ છે, દરેક મનુષ્ય બંધુઓ પોતપોતાનો ધર્મ બંધુઓ પાળી શકે છે। છે ક્યાંય બંધુ આવું ક્યાંય બીજા દેશમાં? દરેક મનુષ્ય બંધુઓ પોતપોતાનો ધર્મ પાળી શકે છે। લોકો બંધુઓ પરસ્પર એકબીજાના દુઃખ અને પીડાને બંધુઓ સમજી શકે છે। પરદેશમાં તો બંધુઓ તમારા બાજુમાં પડોશી કોણ રહે છે એ બંધુઓ ખબર નથી, એ જીવે છે કે મરે છે એની પણ બંધુઓ ખબર નથી। અહીં તો બંધુઓ કેવું છે, એકબીજાના દુઃખને બંધુઓ સમજે છે, એકબીજાની પીડાને પણ સમજે છે। આવી રીતે બાપા કે એકબીજાના દુઃખમાં બાપા કે સહાયરૂપ થાય તે જ બાપા કે સાચો માનવ કહેવાય। અને આવા સાચા માનવ શ્રી સ્વામિનારાયણ ભગવાને બંધુ એ આપણ સર્વને જે આપણે એમના અનુયાયી બન્યા છીએ આપણ સર્વને બંધુ આવા સાચા માનવ બંધુઓ શ્રી સ્વામિનારાયણ ભગવાને આપણને બનાવ્યા છે। અને આવા સાચા માનવ બનાવી અને પૃથ્વી પર બંધુઓ સાચો સનાતન ધર્મ શ્રી સ્વામિનારાયણ ભગવાને બંધુઓ આ પૃથ્વી પર પ્રવર્તાવ્યો છે। અને પરોપકારની પુનિત ગંગા બંધુઓ શ્રી સ્વામિયા ભગવાને વહાવી છે અને સર્વને બંધુઓ એ સુખનો માર્ગ બંધુઓ ભગવાને ચિંધ્યો છે।
કે દરેક મનુષ્યને બંધુઓ સુખની કલ્પનામાં રાચવાનું ગમે છે, પણ બંધુઓ પોતા પર સુખના ઉપકાર જેને કર્યા હોય તેવા બંધુઓ માતા પિતા ગુરુ વડીલ તેની બંધુઓ સ્મૃતિપથમાં આવતા નથી. બુદ્ધિનો ઘમંડ આવે છે ત્યારે બંધુઓ આ બધા ઉપકાર બંધુઓ ભૂલી જાય છે. આ બધું બંધુ આપણે શું કરવાનું છે? ડગલે ને પગલે બંધુ આપણે આપણા જીવનને તપાસવાનું છે કે આપણા જીવનમાં બંધુ ડગલે ને પગલે બંધુઓ ભગવાને બાપાએ સ્વામી બાપાએ કેટલા બધા બંધુ ઉપકાર કર્યા છે. ચાલતા ચાલતા બંધુ લપસી પડીએ તો ભાઈ ભાંગી પડ્યા ને. પેલા કે ભાઈ નાવા ગયો તો અને લપસી પડ્યો તો ઢાંઢો ભાંગી પડ્યો. કેવા કેવા સમયે બંધુ ભગવાને બંધુ આપણની રક્ષા કરી છે. પરંતુ જે કલ્પનામાં બંધુ આપણે રાચવાનું છે એ કલ્પનામાં બંધુ આપણે રાચતા નથી. અને બુદ્ધિના ઘમંડમાં બંધુ નહીં રાચવામાં બંધુ રાચીએ છીએ તેના કારણે બાપા કે આ અક્લેશ બંધુઓ ઉત્પન્ન થાય છે અને એ શાંતિનું વાતાવરણ બધું બાપા કે ખોરવાઈ જાય છે. ક્યારે પણ બાપા કે ભગવાન પ્રત્યે બાપા પ્રત્યે સ્વામી બાપા પ્રત્યે જે બંધુ ઉપકાર કર્યા છે એ ઉપકારમાં બંધુ ક્યારેય પણ આપણે બેદરકાર બનીએ નહીં. એક સમયે બંધુ આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા આવી સભા કરીને બંધુ બિરાજમાન હતા ત્યારે આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાની પાસે 63 વર્ષનો જુવાન આપણા ગુરુદેવ પાસે આવ્યો. બે હાથ જોડી અને આપણા ગુરુદેવને કહે છે કે હે બાપા, હું 30 વર્ષનો જુવાન છું અને મારા માતા પિતા છે એ 65 વર્ષની ઉંમરના છે. કે છે મારા માતા પિતા સાથે નાની નાની બાબતમાં મારે ટફલ થાય છે, કે છે મતભેદ પડ્યા કરે છે, કે છે અને મારી વાતને મારા માતા પિતા સમજી શકતા નથી, કે છે અને મારી વાતને સમજવાની મારા માતા પિતામાં બુદ્ધિ નથી, કે છે. બહુ ડાયો ભાઈ, કારણ કે તેઓ બળદગાડાના યુગમાં જન્મ્યા છે. કે છે મારા માતા પિતા છે ભાઈ, તમે બધી નવી બોડેલો છો ભાઈ, અમે બધા બળદગાડાના યુગના છીએ. પેલો કહે છે કે મારા માતા પિતા છે એ બળદગાડાના યુગમાં જન્મ્યા છે અને અમે બધા કયા યુગમાં? કોમ્પ્યુટર યુગમાં જન્મ્યા છીએ, કે છે. તેથી અમે જેટલું દૂર જોઈ શકીએ છીએ અને વિચારી શકીએ છીએ તેટલું દૂરથી અમારા મમ્મી અને પપ્પા જોઈ શકતા નથી અને વિચારી પણ શકતા નથી, કે છે. અને તેના કારણે સતત એ ઘરમાં આ સંઘર્ષ ચાલ્યા જ કરે છે, કે છે. તે હે ગુરુદેવ, આ પરિસ્થિતિમાં મારે શું કરવું જોઈએ, કે છે. તેનો માર્ગ મને બતાવો જેના કારણે એ આ ઘરમાં જે અક્લેશનું વાતાવરણ અશાંતિનું વાતાવરણ છે તો શાંતિનું વાતાવરણ સર્જાઈ જાય, કે છે. પ્રેમથી બંધુ ગુરુદેવને પૂછે છે ત્યારે ગુરુદેવ પણ બંધુ પોતાનો વાત્સલ્ય ભાવ તેના પ્રત્યે દાખવે છે. પોતાનો કોમળ કર એના માથા ઉપર એમની પીઠ ઉપર થાબડી અને કહે છે કે બેટા, માણસ બુદ્ધિના અભાવથી બંધુ પીડાતો નથી. માણસ બુદ્ધિના અભાવથી ક્યારેય પણ પીડાતો નથી, પણ બુદ્ધિના દુરુપયોગથી બંધુઓ પીડાય છે. બુદ્ધિ ઓછી હોય તેના કારણે બંધુઓ કોઈ માણસ દુઃખી થતો નથી, પણ જે ભગવાને બુદ્ધિ આપી છે એને બંધુઓ જે માર્ગે ચલાવવી જોઈએ
એ માર્ગે બંધુએ બુદ્ધિને ચલાવતો નથી અને એ બુદ્ધિનો દુરુપયોગ કરે છે, તેના કારણે એ દુરુપયોગથી બંધુઓ પીડા પામે છે કે છે. હા, આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા પેલા જીવવાને કહે છે કે વત્સ, તને કદાચ એમ લાગતું હશે કે તારા માતા પિતા બળદ ગાડાના યુગમાં જન્મેલા છે, તારા કરતાં બુદ્ધિ એની ઓછી છે ભાઈ. પણ બેટા, માતા પિતા ફક્ત જન્મદાતા જ નથી, જીવનદાતા પણ છે. શું છે? જન્મદાતા નથી પણ જીવનદાતા પણ છે કે છે. અત્યારે કદાચ તને તું ભણ્યો ગણ્યો, તારા માતા પિતાએ તને ભણાવ્યા ગણાવ્યા, તારા માટે ખર્ચ કર્યો, કદાચ તને એમ લાગતું હશે કે મારા માતા પિતામાં બુદ્ધિ ઓછી છે. પણ જ્યારે તું જન્મ્યો ત્યારે તારામાં બિલકુલ બુદ્ધિ નથી. હતી બુદ્ધિ? ગાંઠ ધોવાની ખબર નથી ભાઈ, આમ કરવાની ખબર નથી, ખબર હતી ના? અરે, તારા માથા ઉપર કાગડો બેસી જાય અને કાગડો કદાચ તેને પોચો મારી જાય, તારી આંખ ફોડી નાખે તો હજી તારા બુદ્ધિ? હે ભાઈ, હેમંત ભગત, હતી બુદ્ધિ? ના. જો ભગત કે ના, કદાચ કાગડો બેસી જાય તો કાગડાનું કામ શું? ઠોલો મારવાનું. આંખમાં ઠોલો મારે, ક્યાં મારે ભાઈ? આંખ ફોડી નાખે. તો તે સમયે તને કાગડાને ઉડાડવા જેટલી બધા બુદ્ધિ નહોતી કે છે. એ વાત ખરી ને કે છે? તો કે હા, એ વાત ખરી કે છે. એવા સમયે એ માતા પિતાએ બધી મને અનુકૂળતા કરી આપી હતી અને માતા પિતાએ પોતાની અનુકૂળતાને અવગણીને બધી મારી સુખાકારીની ચિંતા કરી છે. બાપા કહે છે, તારી બધી સુખાકારીની ચિંતા કરી છે ને? તો કે હા કહે છે. અરે, ગર્ભમાં પણ તને સુખ થાય, તને ગર્ભમાં પણ સુખ થાય તેના માટે એ માતાએ બંધુ પોતાના બધા સુખો જતા કર્યા છે. તને બળતરા થાય એ માટે તીખું તમતમતું નથી ખાધું, તળેલું તમતમતું પણ નથી ખાધું. કેમ? કે તળેલું ને તીખું તમતમતું ખાય તો શું થાય? પીડા કોને થાય ભાઈ? ગર્ભમાં તું છે તને થાય. એટલા માટે એ માતા પિતાએ તારા માટે, તું ગર્ભમાં હતો ત્યારે પણ તારા માટે બધા સુખો જતા કર્યા છે કે છે. અને અત્યાર સુધી તને સતત બળ આપતા રહ્યા છે, તારા સુખની ચિંતા કરતા જ રહ્યા છે કે છે. પણ આજ તને એ ઉપકારો યાદ આવતા નથી, કારણ કે તારામાંથી લાગણી એક બાજુ ધકેલાઈ ગઈ છે અને લાગણી જતી રહી છે, તેના કારણે તારી બુદ્ધિએ પોતાનું સ્થાન મજબૂત પકડ્યું છે. તારા ઉપર તારી બુદ્ધિએ મજબૂત સ્થાન જમાવી દીધું છે કે છે. એના કારણે તને માતા પિતાની કૃતજ્ઞતા સમજાતી નથી, પણ તને કૃતજ્ઞતા સમજાય છે. તારી બુદ્ધિ ઉપર કૃતજ્ઞતાનું જોર ચાલી ગયું છે અને કૃતજ્ઞતાનું જોર જામી ગયું છે કે છે. સમર્પણની જગ્યાએ સ્વચ્છતા ગોઠવાઈ ગઈ છે. સરળતાનો માર્ગ અને તર્ક તે લીધો છે, તેને કારણે તને માતા પિતા બુદ્ધિ વગરના લાગે છે. કેવા લાગે છે? તને માતા પિતા બુદ્ધિ વગરના લાગે છે. આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા તેમના માથા ઉપર કોમળ કર મૂકીને કહે છે કે બેટા, તું શાંત ચિત્તે વિચાર કર કે બીજ અંકુર બનીને બહાર આવે છે. ક્યાંથી બહાર આવે છે? બીજ અંકુર બનીને બહાર આવે છે, પણ જો માળી તેની યોગ્ય માવજત ન કરે તો, માળીની જે યોગ્ય માવજત એને ન મળે તો એ કરે પણ બીજ વૃક્ષ બની શકે છે ખરું? ના, કદી પણ એ બીજ વૃક્ષ બની શકતું નથી.
તેમ જન્મ થયા પછી માતા પિતાએ એ યોગ્ય માવજત કરી છે. અને જો યોગ્ય માવજત ન કરે તો યોગ્ય માવજત વિનાનું બાળકનું જીવન કેવું બની જાય? બંધુઓ, અકારું બની જાય. એને બંધુઓ જીવન જીવવું પણ મુશ્કેલ બની જાય. અરે, તારું જીવન ટકી રહ્યું છે, આ ટકી ગયું છે, એ બધી બલિહારી છે તારા માતા પિતાને. નહીં તો તું કેવો બન્યો હોત? શેતાન બની ગયો હોત, તું લબાળ બની ગયો હોત, તું ગુંડો બની ગયો હોત. કેવો બન્યો હોત? તું શેતાન ન બન્યો, તું લબાળ ન બન્યો, તું ગુંડો ન બન્યો, સદાચારી અને સજ્જન રહ્યો. આ બધો કોનો પ્રતાપ છે? તારા માતા પિતાએ તારી કાળજી રાખી. તારા પ્રત્યેની લાગણી અને કાળજી આ કામ કરી ગઈ શકે છે. જો તારા માતા પિતા કાળજી અને લાગણી ન રાખી હોત તો તું શેતાન, લબાળ, ગુંડો આવો તું બની ગયો હોત કે છે. માટે તું, હે બેટા, તું શાંતિથી વિચાર કર. તારા હૃદયને તું પ્રેમ સભર બનાવી દે તો તને સર્વત્ર આનંદ દેખાશે, તારું ચિત્ત પણ શાંત થઈ જશે. જેમ આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ પેલા યુવકને કહ્યું કે તું જન્મ્યો ત્યારે સાવ બુદ્ધિ વગરનો હતો, તેમ બાપા કે આપણા બધાનો સત્સંગમાં જન્મ થયા મોર આપણે કેવા હતા ભાઈ? બુદ્ધિ વગરના જ હતા ને. મને કે તમને બંધુઓ કોણ ઓળખતું હતું? આપણે બધાએ બંધુઓ ગ્રસ્ત હોય બંધુઓ શ્રી સ્વામિનારાયણ ગાદીની ચુંદડી ઓઢી આપણે પણ બંધુઓ ત્યાગી બની અને શ્રી સ્વામિનારાયણ ભગવાન બાપા સ્વામી બાપા સ્વામી બાપાની બંધુઓ ચુંદડી ઓઢી તો તમને બધાએ ઓળખે છે, તમારા બધાએ ભાવ પૂછે છે. સત્સંગમાં તમે નહોતા આવ્યા તે મોર બંધુ તમારી શું કિંમત હતી? તમને કોણ ઓળખતું હતું ભાઈ કે આ કલ્યાણ બાપજી છે? કોઈ ઓળખતું હતું ભાઈ? હવે તો બધા ઓળખે છે. કેમ? કે ચુંદડી બંધુઓ ભગવાન બાપા સ્વામી બાપાની ઓઢી છે. જે કોઈ બંધુઓ આપણા બે બોલ કોઈ ભક્તો ઝીલે છે, તમારામાં દૈવત છે માટે ઝીલે છે? ના, આપણે તો બધા બુદ્ધિ વગરના છીએ. પરંતુ આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ મને તમને આખા સત્સંગ સમાજને બંધુ પોતાના શરણે લીધો, આપણા બધાના હાથ ઝાલી વર્તમાન ધરાવી અને બંધુઓ સત્સંગમાં જન્મ આપ્યો અને આપણી સર્વ પ્રકારે બંધુઓ માવજત કરી, આપણામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનું બંધુઓ બળ પોષ્યું, ખીલવ્યું અને કામ, ક્રોધ, લોભ, મોહ, માન, મદ, મત્સર ઉપર વિજય મેળવી શકીએ એવા બંધુઓ આપણને બનાવ્યા. અરે, એથી પણ વિશેષ અનાદિ મુક્ત કરી અને અનાદિ પંક્તની અનાદિ મુક્તની બંધુઓ પદવી આપણને બંધુઓ પમાડી. ઓહો, ઓછી બંધુઓ ગુરુદેવે આપણા ઉપર દયા કરી છે. શું કરવાનું છે? એક પણ સત્સંગમાંથી બંધુઓ જીવ પાછો પડે એવું કદી પણ તમે વિચારશો નહીં. બે શબ્દ બંધુઓ બોલતા આવડી ગયા, કોઈને બંધુ અવડું સવડું સમજાવી અને સત્સંગના નોરથી બંધુઓ પાછા પાડશો તો બંધુ પાપના ભાગીદાર નહીં. જેમ નિષ્કળાન સામે કહ્યું કે તમે લબાળ અને પાપના પર્વત કહેવાશો. ગુરુદેવ તો બંધુ આપણને વાત સમજાવી છે.
कि तने माय कांगला बनवाने कहीं पर जरूर नहीं। तो विचार तो कर कि वो गुरुदेव बंधु आपने अपनी मावजत करी से कि जीव तो मारस चाखण श्री जीव ने सिद्धने थाला चार जीव तो महारस चाखण श्री जीव ने सिद्धने थाला चार सत्तावन ना टोरा मानती भा तुझने स्वरूपनु भान करावी निज स्वरूपनु भान करावी अपार जीव तो महारस चाखण हार श्री जी भूली सिद्धने थाला चार जीव तो खरा ये समय बापा स्वामी बापाई बंधु अपना ऊपर कितनी बड़ी दया करी से कि आपने बधाने बंधुओ देहाधिकथी पृथक करी पोताना स्वरूपनो बंधुओ भान करायुं कि तू देह नहीं तू स्थूल नहीं तू सूक्ष्म नहीं तू कारण पण नहीं तू महाकारण पण नहीं तेथी पर करी पुरुषोत्तम रूप करी अने तने भगवाने मूर्ति मां राख्यो तू कौन छे तू पुरुषोत्तम रूप छे तारा ऊपर काल कर्म माया नो हुकम छे नहीं छे ना एटला ज माटे गुरुदेव कहे छे के काल माया ने दीक मटाड़ी पापी कर्म निजा देवनो डर रयो महारस चाखण हार श्री जी बोले सिद्धने थाला चार जीव तो महारस चाखण हार श्री जी बोले सिद्धने थाला चार पुरुषोत्तम रूप करीने तुझने कहे करी करी प्यार ले आ सुख मय मूर्ति आपी ले आ सुख मय मूर्ति आपी देते मोजार जीव तु महारस चाखण हार त्रिजी भूली सिद्धने थाला चार बनु अपना गुरुदेव जीवन प्राण स्वामी बापाए अपना बधा ऊपर बंधु केटलो बधो मोटो उपकार कर्यो छे कि आपने बधाने पुरुषोत्तम रूप करी अने पोतानी मूर्ति मां बंधुओ राख्या आवु ज्ञान आवु समझण पामी अने पछी जेम बापा सी एमनी वातों में कहे छे ने कि हम भी है एम चढ़ी बेसे झाड़नी टोचे स्वामी भगवान वक्त में पण बंधु आवुं ज थयुं बापाशीना समय में पण बंधु आवुं ज थयुं अपना वंशावली मळी तो गोपाल बापाना समय में पण बंधु आवुं ज थयुं बराबर छे ने ना तमे कहो छो तमारुं मानवा अमे तैयार नथी पड़ो खाड़ा में न मानो तो अमारुं शुं जवानुं छे भाई जेवा जेवा संकल्पो भगवान अने मोटाने विषय करशो तेवुं बंधु तमे पामवाना छो माटे कदी पण बापा के भगवान अने मोटाने विषय बापा के खराब चिंतवशो नहीं जो गोपाल बापा ने बंधु धोरा पहेरवानो विचार कर्यो तो बंधु एमने धोरा पहेरवा पड्या सत्संगमांथी बंधु जवू पड़ू निगुण बापा ने बंधु अमदावाद छोड़ावानी बंधु प्रयत्न कर्या स्थान में काढ़ी मुकवाना प्रयत्न कर्या तो बंधु जेने जेने प्रयत्न कर्या तेने बंधु स्थान छोड़वानो वक्त आयो
નિગુ બાપાને બંધવું સ્થાન છોડવાનો વખત ના આવ્યો. આવ્યો ના તેમ આપણે પણ બંધવું. આ ગુરુદેવ સ્વામી બાપાએ આ શ્રી સ્વામિનારાયણ ગાદી આપી છે. આપણે બધાને બંધવું શ્રી સ્વામિનારાયણ ગાદીના શરણમાં રહેવાનું કહ્યું છે. ભગવાનના સર્વોપરિપણાનું પ્રચાર અને પ્રસાર ઉપાસનાનું પતિવ્રતાનું બંધવું કેન્દ્ર સ્થાન બાપાએ આપણને આ મણિનગર ધામ આપ્યું છે. જેના પાયા કોને નાખ્યા છે? આપણા ગુરુદેવ જીવન પ્રાણ સદગુરુ બાપાએ નાખ્યા છે. ઓહો. અને આપણા સદગુરુ બાપાએ અને બાપાશ્રીએ પણ બંધુ બધાને ભલામણ કરી કે તમે આ ઈશ્વર બાપાના યોગમાં રહેજો તો તમે જીવતા રહેશો કે છે, અને નહીં રહો તો જીવતા મરેલા છો કે છે. જે રહ્યા તે બંધુઓ ખાટી ગયા, જે ન રહ્યા તેને બંધુઓ ભારે નુકસાન થયું. એમ બાપા કે થોડું જ્ઞાન મળ્યું, હમ બી હે ચડી બે ટોચ માટે ઝાડની ટોચની બે. ભગવાન અને મોટા પુરુષને ગણકારે જ નહીં. હું તમને માનતો નથી, તમારા પ્રત્યે મને લાગણી નથી. ના હોય તો કાંઈ નહીં ભાઈ, અમને શું વાંધો છે? જેમ પેલા કીધું ને કે અમે સાંઈ બાપાને મોટા કર્યા, કોણ ઓળખતું હતું ભાઈ? ભલે બાપાશ્રીના વખતમાં બંધુઓ સેવા કરી હશે, પરંતુ આ બાપાના છે એમ બંધુઓ રાખ્યા કોને? આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ જ્યારે બાપાશ્રી મનુષ્યલીલા સંકેલી ત્યારે બાપાનું બંધુ નામ નિશાન રહેવા દેવું નહોતું. આવો બંધુ કપરો કાળ હતો તો તે વખતે બંધુ એ બાપાના યુગમાં આવે, બાપાના શિષ્યોને કે બાપાના પુત્રોને ઓળખે કોણ ભાઈ? ઓળખે ખરા? ના. બાપાનું નામ બંધુ જો ગાયતું અને ગુંતું કર્યું હોય તો કોને કર્યું છે? આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ કર્યું છે. અને માટે જ બંધુ આપણે કહીએ છીએ કે ભગવાન અને બાપાના સાચા વારસદાર હોય તો કોણ છે? આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા છે. જ્યારે બંધુ આપણા બાપાશ્રી મનુષ્યલીલા સંકેલી ત્યારે બંધુ કટોકટીનો સમય હતો, તે બંધુ કોઈ પણ બાપાશ્રીનું નામ નિશાન કે બાપા પક્ષને બંધુ રહેવા દેવો નહોતો, જળ મૂળથી બંધુ ઉખડી નાખવો હતો. અને તે સમય હે બાપાએ કીધું, એમ કહેજો કે અમે બાપાવાળા છીએ કે છે. છાતી ઠોકીને કહેજો. શું કહેજો? છાતી ઠોકીને કહેજો કે અમે તો બાપાવાળા છીએ, બાપાવાળા છીએ. જાઓ થાય તે કરી લેજો. તે વખતે બંધુ બાપાના બંધુ આપણે બનાવ્યા કોને? જો સ્વામી બાપા જો આ પૃથ્વી પર ના આવ્યા હોત તો આજે આ બાપાશ્રીનું જ્ઞાન કે બાપાશ્રીની વાતો કે રહસ્યાર્થે પરિપીકા ટીકાળા વચનામત તેનું બંધુ આપણે દર્શન હોત ખરું? ના. આ બધું બંધુ ભગવાન બાપાને સ્વામી બાપાના પ્રતાપે બધું રહ્યું, ઓળખ વિધિ પણ થઈ ગઈ. પણ જ્યાં બંધુ મનનું ગમતું મળડાયું ત્યાં જ્યાં બાપાએ કહ્યું ત્યાં બંધુ કંઈ જ્ઞાન કામ આવ્યું નહીં. અને કહેવા મને કહો બાપાને તો અમે મોટા કર્યા હતા, અમે મહિમા બાપાનો ગાયો હતો, એના કારણે ભક્તો સમજ્યા, સંતો સમજ્યા. ઓ વાહ. તો બાપાએ કીધું ભાઈ તમે બાપાને મોટા કર્યા, તમે કેમ નાના રહી ગયા? બાપા કહે છે તમે કદાચ મહિમા ગાશો કે કહેશો ત્યાંથી બંધુ કે ભગવાન મોટા થઈ જવાના નથી કે બાપા મોટા થઈ જવાના નથી. પરંતુ બંધુ તો જે છે તે જ બંધુ સ્વરૂપ રહેવાનું છે, એમાં બંધુ કંઈ પણ આંચ આવવાની છે નહીં. એટલા જ માટે શ્રી સ્વામિનારાયણ ભગવાન પણ અમદાવાદના બંધુ સાતમા વ્રતના હાથમાં આ જ કહે છે કે આવી સામર્થ્ય પામીને એમ જાણે જે હું જ મોટો છું એમ જાણીને
ऋषि रूप एवं जे प्रत्यक्ष नरनारायण जे श्री स्वामीनारायण भगवान तेने गणे ज नहीं बापा के आव अहंकार आवा देवो नहीं। जारे मनुष्य बंधु आव अहम आवे छे अने अहम बंधुओ घवाय छे त्यारे बंधुओ भगवान अने मोटा तेनु मननु गमतु मुकावी अने भगवान ने मोटा पोताना गमता प्रमाणे वर्तावे छे त्यारे बंधुओ ते अतिशय मुझाय छे अने बुद्धिनो बंधु त्यारे आ दुरुपयोग करवा माँडे छे। जोईए छे सत्संगमां बुद्धिनो दुरुपयोग क्यां थवा माँडे छे? જ્યાં સુધી ભગવાનને મોટા આપણી પ્રકૃતિને મરોડે નહીં ત્યાં સુધી બંધુઓ કંઈ પણ હો, ને જ્યાં તમારી બુદ્ધિને કે તમારી પ્રકૃતિને જરાક મરોડે તો કાળા નાગની જેમ બંધુઓ ડંશ રાખે, મેં શું રાખે, અને અર્ધબલા કાઠની બેન બંધુઓ ગૂંચવાયા કરે, ધૂંધવાયા કરે। બાપા કહે છે આ બુદ્ધિનો દુરુપયોગ ક્યારે થવા માંડે છે? કે જ્યારે ભગવાનને મોટા પોતાનું મનનું ગમતું મુકાવી અને ભગવાન પોતાના ગમતા પ્રમાણે વર્તાવે છે ત્યારે બંધુ પેલો મૂંઝાય છે અને મૂંઝવણે કરી અને પછી બંધુ બુદ્ધિનો દુરુપયોગ કરે છે। અને પછી ભગવાન દર્શન આપ્યા હોય, પ્રસાદ આપ્યો હોય, જ્ઞાન વાર્તા કરી હોય, સુખો આપ્યા હોય, ઉપકાર કર્યા હોય, આ બંધુઓ કંઈ પણ કામ આવતું નથી। અને સમર્પણની જગ્યાએ શું આવી જાય છે? સ્વચ્છતા બંધુ આવી જાય છે, સ્વચ્છતા નહીં સ્વચ્છતા બંધુ આવી જાય છે। અને જ્યારે જ્યારે બંધુ સમર્પણની ભાવનાનો લોપ થયો અને સ્વચ્છતા આવી તે જ બંધુ બધાય આ શ્રી સ્વામિનારાયણ ગાદીના સ્થાનથી બંધુઓ આ મહીનગર ધામથી બંધુ જુદા પડ્યા છે। એ તો એક બાણું છે, શું છે? હો, બરોબર થતું નથી, બરોબર આમ થતું નથી, આમ ભગવાનની આજ્ઞા પડાતી નથી। તમે જ આજ્ઞા પાડો છો, તમારા સિવાય બીજું કોઈ આજ્ઞા પાડતું જ નથી ભાઈ। આ બધી બાપા કે બુદ્ધિનો દુરુપયોગ છે, જે ભગવાને બાપાએ સ્વામી બાપાએ ઉપકાર કર્યા એ ઉપકાર બંધુ બધાએ ભૂલી ગયા અને સમર્પણની જગ્યાએ બંધુ આવી ગઈ, સ્વચ્છતા આવી ગઈ। બસ જ્યાં બાપાએ આવી વાત કરી તેવા સમયે પેલા યુવકે બસ કે મને મારા સાચા પથદર્શક કોણ મળી ગયા? આ ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા મને મળી ગયા, બસ સાચા પથદર્શક સ્વામી બાપા મળ્યા અને સ્વામી બાપા જ મારા હિતકારી છે, આવું બંધુ એને મનાઈ ગયું। બસ જેને ભગવાનને મોટા હિતકારી મનાઈ ગયા તેના બંધુઓ બેળા પાર, જેને બંધુઓ ભગવાનને મોટા હિતકારી મનાના નહીં બાપા કે તેના ભાગ્ય ફૂટ્યા। એટલા જ માટે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા કહે છે કે ભગવાનને મોટા જ્યારે આપણામાં રહેલા દોષને ખોદે ત્યારે એને વિચાર કરે, ઓહો આ સંત છે તે મારા શત્રુને માર્યાનો ઉપાય કરે છે, એ તો મારા પરમ હેતુ છે। આવી રીતનો બાપા કે વિચાર રહે તો સ્વામિનારાયણ ભગવાન બાપા સ્વામી બાપાના કરેલા ઉપકારનું બંધુ એને સ્મરણ વધુ ને વધુ બાપા કે રહ્યા કરે, અને જેટલું ભગવાન બાપા સ્વામી બાપાનું સ્મરણ વધુ ને વધુ રહે આ બધા બંધુ જે પોતાના જીવનમાં પ્રગતિ કરી રહ્યા છે। કીધું ને બધી 7 દેશોમાં 14 દેશોમાં જવાના છે ભાઈ, હે 18 દેશોમાં જવાના છે, એમને કોનો ભરોસો છે? ભગવાન બાપા સ્વામી બાપાનો ભરોસો છે કે અમારા ઉપર મુક્ત જીવન સ્વામી બાપાએ ઉપકાર કર્યા છે,
અને એના કારણે અમે અમારા જીવનમાં આટલી પ્રગતિ કરી છે. બસ સ્વામી બાપાનું, ભારત દેશનું અમે એ નામ રોશન કરીએ એવી બંધુ ઉદાર ભાવના છે. તો જરૂર જો ભગવાન બાપા સ્વામી બાપાના ઉપકારોનું બંધુ સ્મરણ કરશે તો જરૂર બંધુ એ કે આપણે બધા આપણા જીવનમાં બંધુ જરૂર પ્રગતિ કરીશું 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 ને કરીશું. ઉપકારોનું સ્મરણ એ જ બાપા કે જીવનને સુખમય અને આનંદમય બનાવવાનો બાપા કે ઉપાય છે. તો આજના પવિત્ર મંગળ દિને આપણે બધા ભગવાન બાપા સ્વામી બાપાના દરબારમાં 21મા વાર્ષિક પાટોત્સવના મંગળ દિને અહીંયા બંધુ એકત્ર થયા છીએ. બધા ભક્તોએ બંધુ કેવા આનંદથી બંધુ આરતીઓ કરી છે. શું તાન છે? જે કંઈ આપણી પાસે છે એ કોનું આપેલું છે? ભગવાન બાપા સ્વામી બાપાનું આપેલું છે. જેટલું ભગવાન બાપા સ્વામી બાપાને અર્થે વપરાય તો કોઈ ઘનશ્યામબાને વાઘા બનાવી દે, કોઈ બંધુ ભગવાનને માટે ડાયમંડના હાર લાવે, કોઈ કંઈક લાવે, કોઈ કંઈક લાવે. પૂજારી બંધુ સેવા કરતાં કરતાં થાકી જાય, ભક્તો થાકે નહીં. બહુ આવા શણગાર ધરાવો, પોઢણિયા એ આવામાં ભગવાનને ધરાવો, આમ કરો. હા, સંતોની સેવા કરવી પડે, થોડો કંટાળો આવે. ભાઈ તમે તો નવરા છો, કહો છો ભાઈ એ નવરા છે, પણ તમે કામવાળા છો, એ બુદ્ધિ વગરના છે, તમે બુદ્ધિવાળા છો ભાઈ. હા, એમનો પ્રેમ છે, લાગણી છે, લાગણીનો સંબંધ છે, પ્રેમનો સંબંધ છે, પૂજ્ય ભાવનો સંબંધ છે, આદર ભાવનો સંબંધ છે. એના કારણે આ બધા એ બંધુ એ ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાને માટે બંધુ એ કેવા કેવા બંધુ કેવા કેવા વિચારો કેવી કેવી બંધુ ભગવાને બુદ્ધિ આપી છે એનો બંધુ ઉપયોગ કરે છે. કોઈ હાર, કોઈ ભગવાનને માટે ચાખડી, કોઈ કંઈ, કોઈ કંઈ, કોઈ કંઈ. અને ભગવાને શણગાર ધારણ કરે જોઈને રાજી થાય. શું થાય? જોઈને રાજી થાય તો બાપા કે બુદ્ધિનો ઉપયોગ કર્યો કહેવાય. અને શણગારના દર્શન કરીએ કે બંધુ શયનના દર્શન કરીએ જોઈને થાય આ તો લઈ માંડ્યા છે, બસ આમ કરવા માંડ્યા છે, ત્યાં બુદ્ધિનો દુરુપયોગ. બંધુ ક્યારે પણ સત્સંગમાં રહે થકે સેવા ન થાય તો કાંઈ નહીં, પણ બંધુઓ જે ભગવાને બુદ્ધિ આપી છે બુદ્ધિનો સદુપયોગ ન કરીએ તો કાંઈ નહીં, પરંતુ ક્યારે પણ બાપા કે દુરુપયોગ ન કરીએ તો બંધુ એ ભગવાન બાપા સ્વામી બાપા પ્રત્યે પ્રેમ, લાગણી, પૂજ્યભાવ, આદરભાવનો બંધુ સંબંધ આપણે જાળ્યો કહેવાય. તો આજના પ્રસંગે બંધુ જીવું તો ખરા બધા ભક્તોને બંધુ, હા બાપાએ કહ્યું કે અત્યંત કલ્યાણ તો આ શ્રી સ્વામિનારાયણ ગાદીએ છે. ભગવાન પણ આ શ્રી સ્વામિનારાયણ ગાદીએ પ્રગટ અને પ્રત્યક્ષ બિરાજે છે. બાપા શ્રી અને આપણને મળી જઈએ આપણી સાર્વભૌમ વંશાવળી એ પણ બંધુઓ ક્યાં બિરાજે છે? આ શ્રી સ્વામિનારાયણ ગાદીએ પ્રગટ અને પ્રત્યક્ષ બિરાજે છે. તો જુઓ ને બંધુ, ગઈકાલે બંધુ કેટલી બધી સમૂહ પારણો, 113 બંધુઓ સમૂહ પારણો. કોઈને બંધુ કોઈને કોઈને કંઈ સપનામાં કંઈ દેખાતું હશે, કોઈને અસગતિ થઈ હશે તો ભાઈ મોક્ષ જોઈતો હોય તો આવી જાઓ આ શ્રી સ્વામિનારાયણ ગાદીએ. કેમ કે આ શ્રી સ્વામિનારાયણ ગાદીએ શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રગટ અને પ્રત્યક્ષ બિરાજે છે. આવી જેને બંધુ ભાવના છે, જ્યાં દુષી ભાવના તાત શુદ્ધિ સ્યાત ભવતી. અને જેવી ભાવનાથી બંધુ જેમને જેમને પારણો કરાવી છે તો તેમના સંકલ્પ ભગવાન બાપા સ્વામી બાપા જરૂર બંધુઓ પૂર્ણ કરશે 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 ને કરશે.
तो आजना मंगल दिने बहु नहीं कहता आपने बधाए साथे मड़ी भगवान बापा स्वामी बापा ने प्रार्थना करी कि हे बापा अमे जे कहीं छे ये आपना पूर्ण प्रतापे छे आपे जेने दिव्य समझण रूपी बुद्धि आपी से ये दिव्य समझण रूप बुद्धि तेनो क्यारे पण दुरुपयोग करिए नहीं सदुपयोग करिए अने आपे करेला जे अमारा उपकार ये उपकारों स्मरण करता 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 अमे कृतज्ञता पूर्वक कृतज्ञ न बनीए पण कृतज्ञ बनीने आशीष स्वामी गादीना शरण में ए जीवंत पर्यंत आनंद अने किलोल करता करता अमे जीवन विताविए अने आपने दिव्य मूर्ति नु सुख मानिए एवी अमने बधाई ने आजना प्रसंगे दिव्य बल बुद्धि अने शक्ति हे प्रभु आप सदाय ने माटे अमने प्रेरता रहेजो जे भक्तो ए बंधु भगवान बापा स्वामी बापा ने प्रसन्न करवाने माटे आज हैरा में हरख रमाय भाई सांजे पण बंधु हे बधाय बापाना बाळको भगवान बापा ने स्वामी बापा ने प्रसन्न करवाने माटे कोई बंधु नृत्य करशे कोई वाद्य वगाड़ी अने भगवान नी पासे मजरा करशे आ बधा अपना मजरा छे जे संतो ने बंधु विचारो आवे छे ए तमारो बुद्धिनो सदुपयोग छे शू छे बुद्धिनो सदुपयोग करजो पण बुद्धिनो क्यारे पण दुरुपयोग करशो नहीं जो बुद्धिनो दुरुपयोग में चढ़ी गया तो समझी लेवानो के भगवान प्रत्ये बापा प्रत्ये स्वामी बापा प्रत्ये आपने बंधु आटली पण लागणी छे नहीं बार बोलो छो ये तो खाली तमारू ओहो आ तो बहु ज्ञानवाड़ा छे आवुं समझावा माटे ज बंधु तमे बोलो छो जो भगवान बापा स्वामी बापा प्रत्ये जो तमारे प्रेमनो लागणीनो आदर भावनो जो पूज्य भावनो संबंध हो तो बंधु क्यारे पण अपने अपनी बुद्धि दुरुपयोग न करी सदुपयोग करी भगवान बापा स्वामी बापा ने खूब खूब राजी करता रही एवी भगवान बापा स्वामी बापा अपने बधाई ने आजना प्रसंगे दिव्य बल बुद्धि अने शक्ति आपे अंत में दिव्य जीवन ने ज्योत जगाओ आप करता थी कार्य दीपाओ मंगलमय सुख नित्य देनारा जय घनश्याम जय जय करनारा एट भगवान बापा स्वामी बापा ने प्रार्थना करी हजू बंधु आपने आ पुस्तकों विमोचन करने बाकी है जुओ ने हय माँ प्रभु जी के माणकी घोड़ी पर बिराजमान थी अने मंद हास्य करता करता आम छठा थी बंधु ए बदा भक्तों सामू जी रहा है भगवान बंधु आपने घेर बिराजमान था अँ बंधु शणगार सजेला आ बाजू बंधु नीलकंठ वर्णी वैसे हे श्री स्वामीनारायण भगवान बंधु हाँ आती पूर्वे बंधु आवा नीलकंठ वर्णी वैसे घना बंधुओं हे भगवान दर्शन कराया परंतु आ दर्शन थया पछी कहजो हो मणिनगर में जे आ प्रकाशित थया श्री स्वामीनारायण गादी थी जे आ मूर्ति जे बंधु अँ थी जे अनुप्रसारण करवामां आव्यु आवा मूर्ति ओ क्या पर बंधु जोया नहीं बस तमने बंधु आवी दिव्यता समझाई जैसे तो तमे बधाए तमारी बुद्धिनो सदुपयोग कर्यो कहेवाशे अने आ प्रमाणे बुद्धिनो सदुपयोग करी अने बंधु भगवान बापा स्वामी बापा ने बंधु आपने खूब राजी करता रहिए आपने बंधु सर्वोपरि स्वामीनारायण सीरियल बंधु जे जे भक्तों जुए छे ये पण बंधुओ पोताने बुद्धिनो सदुपयोग करी अने ये पण बंधुओ भगवान बापा स्वामी बापा ने बंधु खूब राजी करे छे तो बस बीजू कहीं पण बंधुओ करवानो छे नहीं बुद्धिना घमंडमां न फसाता भगवान बापाए स्वामी बापाए जे कहीं बुद्धि आपी छे मारी तमारी जे कहीं ओळख छे ये बंधुओ भगवान बापा स्वामी बापा ने लईने छे तो बस स्वामी बापाना उपकारों स्मरण करता करता आपे आपनु जीवन व्यतीत करिए एवी भगवान बापा स्वामी बापा आपने बधाई ने दिव्य बड़ बुद्धि ने शक्ति आपे अंत में
दिव्य जीवन ने ज्योत जगाओ, आप करता थी कार्य दीपावो, मंगलमय सुख नित्य देनारा, जय घनश्याम जय जय करनारा। आटलू ज कही अहीं मारी वाणी ने विराम आपूं छूं। हवे पछीनो बंधु जे काम आपणे करवानुं छे ए काम बंधु आपणे करीशुं, त्यार पछी बंधु आपणे आ सभानुं काम पूर्ण करीशुं। बोलो श्री अक्षरधामना अधिपति स्वामीनारायण बापानी जय, घनश्याम महाराजनी जय, हरि कृष्ण महाराजनी जय, सहजानंद स्वामी महाराजनी जय, बापाश्री जय, सद्गुरुश्री जय, स्वामीनारायण गादिनाद्याचार्य प्रवर धर्म धुरंधर सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण स्वामी बापानी जय।